બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દેશી દારૂના અડ્ડાઓને લઈને પોલીસ ઉપર અનેક સવાલ. દાંતાના દીતાના અડ્ડા ઉપર પોલીસનો કાયદાનો નેવી મૂકીને દારૂની મહેફિલ જામી. દાંતા તાલુકામાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ, અસામાજિક તત્વો, જ્યારે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે જાહેરમાં દારૂની મહેફિલ જમાવીને બેઠા છે. આ મહેફિલ પણ એટલી જબરજસ્ત છે કે જાહેરમાં છે, કાયદાના લીરે લીરે ઉડી રહ્યા છે. તેમ છતાં પોલીસ આંખાડા કાન કરી રહી છે. પોલીસ પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કેમ કે આવા માથાભારે બુટલેગરો સામાજિક તત્વો પર પોલીસના પગલાંની કે કોઈ કાર્યવાહી કરાતી નથી, જેને લઈને તેમને પોલીસનો ડર રહેતો નથી. પોલીસને દર મહિને તેનું મહેનતાણું બની જતું હોય છે. શું તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે? શું બનાસકાંઠા જિલ્લાના SP આવા માથાભારે બુટલેગરો પર કોઈ કાર્યવાહી કરશે, કોઈ પણ પ્રકારના પગલાં લેવાશે ખરા, કે પછી જેસેથી આજ સુધી ચાલ્યું છે તેવું ચાલવાનું? અને હવે જોવાનું રહ્યું કે દાંતામાં વર્ષોથી ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર દાંતા પોલીસ રેડ કરીને કેટલા સમયમાં દીતાને જેલને હવાલે કરે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો વર્ષોથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. ગાંધીનો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોય, પરંતુ દારૂ જાહેરમાં મહેફિલ માણીને દેશી દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા હોય અને જાહેરમાં ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યોતિ ઠાકોર, અંબાજીથી રિપોર્ટ. અને યાત્રાળુ સાથે વર્ષોથી આવતી પ્રી પ્લાનિંગથી છેતરપિંડી રોકવા બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલ અને પૂર્વ વહીવટદાર શ્રી સુધેન્દ્રસિંહ ચાવડાએ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર મંદિર પરિસરમાં ચાલુ કરવાના નિર્ણય લીધો છે, જે લોકોને આવકાર્ય છે. પાર્કિંગનો રસ્તો બતાવું કહી ભક્તોની ગાડી ઊભી રખાવે છે અને ગાડી ઊભી રાખાવી મંદિર બંધ થઈ જશે, જલ્દી જાઓ કહી અમારી દુકાનમાંથી પૂંજાપો લઈ લો. એક ટોપલીનો ભાવ ₹251 કહી દુકાનદાર પૂંજાપો આપે છે. દર્શન કરી દુકાન પરત આવતા ભક્તને બે ટોપલીના ₹500 આપે છે ભક્ત, ત્યારે દુકાનદાર કરે છે દાદાગીરી. ભક્ત પાસે એક ટોપલીના ₹680 લે કે બે ટોપલીના ₹1360 દુકાનદાર પાસે માગીને કરે છે દાદાગીરી છેતરપિંડીની. ₹1360 આપી દો, નહીં તો જવા નહીં દઈએ, તેમ કહીને દુકાનદાર પણ આપે છે ધમકી ભક્તને. સુધા માતા નામની દુકાનદાર દ્વારા ભક્ત પાસેથી બળજબરીથી ₹1360 પડાવી લીધા. ભક્તો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રમાં આપી ફરિયાદ, તેમજ ભક્તોએ અંબાજી પોલીસમાં પણ નોંધાવી છે ફરિયાદ. ગ્રાહક સલાહ સુરક્ષા કેન્દ્ર તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. અંબાજી આવતા લાખો ભક્તો આવા દુકાનદારોના રજાડથી પરેશાન છે. તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે. માં અંબાના ધામમાં પણ વેપારીઓ વેપાર તો કરે છે, પરંતુ છેતરપિંડીનો વેપાર કરે છે. કહે છે કંઈ અને કરે છે પણ કંઈ. માતાના નામની જે ટોપલી ચડાવવામાં આવી છે તે ₹251 ટોપલીનો સીધો જ ₹680 ભાવ થઈ જાય છે પરત આવતા જ. આમ અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ભક્તોની સાથે છેતરપિંડી કરતા આવા વેપારીઓ ભક્તોને લૂંટીને છેતરપિંડી કરતા હોય છે અને દાદાગીરી કરતા હોય છે, જેને લઈને આ ફરિયાદ આપવામાં આવી છે. અંબાજી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. પછી શું કીધું તમે? પરસદ લઈ લો. ત્યારે મેં તમને ₹500 તમે મને શું કીધું? નહીં, મેં તમને ₹500 તમને કેટલા ભૂલિકા નહીં, મેં કીધું 2 આપો તમે. મેં તમને ₹500 તમે સાહેબ મને ચોખવટ ના કરી. બિલ સાહેબ પહેલા જ આપ્યું છે તમને ચોખવટ. મેં ગલતી બધા પૈસા લઈ જાય. પૈસા નથી જોતા મારે, પૈસા માટે નથી. મારી વાત સાંભળો. તમે ને ચોકડીએ શું કીધું પેલા કે ભાઈ ફટાફટ જાઓ, હું પાર્કિંગ કરાવી દઉં છું, તમને દર્શન કરાવી દઉં. આજ્ઞા સાહેબ બંધ થશે મંદિર. એમ બંધ બંધ તમે આજે ઓકે સારું તમે બરાબર કીધું. પછી તમે અહીં આવીને મેં તમને ₹500 આપી, તમે મને પાછી આપી દીધી કે તમે આવીને પૈસા આપજો. તમે બિલ આપજો ને બિલ લઈ જાઓ. પૈસા હિસાબ કરીને બિલ આપું, તમને પૈસા અહીં આ બિલ હોય હું ગ્રાહક સુરક્ષા જાઉં છું બરાબર. ₹2000 તો લીધા નહીં તમારે, જે ₹1400 લીધા છે. બે ખાલી લઈ ગયા, બે મૂકી જુદી. મેં કેટલા લીધા છે પૈસા? ₹1400 લીધા. ₹1 નહીં, નહીં નહીં, ગરીબ માણસ ની ક્યાં વાત જ છે? એ માણસે ને દૂધ બનાવી લઈને આવ્યો છે મારે. પેટ માટે કરતો હોય ને, હજાર પાછા આપી દેલા.
મેં 500 નોટ આપી ને મને 1 રૂપિયા નહીં ચાહીએ.